નમસ્કાર મિત્રો, હું ચિરાગ ગજ્જર, મહુવા સમાચારમાં આપનું સ્વાગત છે. નજર નાખીએ આજના મુખ્ય સમાચાર પર. હલ્દી ઘાટીથી નીકળેલી ગૌ પદયાત્રા મહુવા આવી પહોંચી. સમગ્ર દેશમાં ફરી લોકોને સ્વસ્થ, સ્વચ્છ અને સનાતન ધર્મ વિશે સમજ આપશે. આજ રોજ મહુવા શહેરમાં ગૌ પદયાત્રા આવી પહોંચી હતી અને શહેરના રાજમાર્ગો પર ફરી ગાંધીજીના પુતળે આ યાત્રા આજના દિન માટે વિરામ પામી હતી અને ત્યાં ગૌસભા યોજાઈ હતી, જેમાં ત્યાં ગૌસેવક માતા દ્વારા ગાયો વિશે સમજ અપાઈ હતી, જેમાં તેમણે ગૌ માતાના પૂજન તો ગૌમૂત્રના ફાયદા સમજાવ્યા હતા, તો તેમના છાણનો ઉપયોગ કરી સ્વસ્થ તરફ પ્રયાણ શરીર કરે છે તે સમજાવ્યું અને ખાસ ગૌ માતા અને ભેંસ જે ખોરાક આરોગે છે તેની સમજ આપી. કહ્યું કે ભેંસ જે ખડ ખાય છે તે મૂળમાંથી ઉખાડી નાખે છે, જ્યારે ગૌ માતા જે ખડ ખાય તે મૂળ રહેવા દે છે એટલે તે ફરી ઉગી બીજાને કામ આવે છે, અને ભેંસનું દૂધ ખાવાથી ભેંસ જેવી બુદ્ધિ આવે છે, જ્યારે ગૌ માતાનું દૂધ પીવાથી મગજ શાંત, આરોગ્ય સારું, પ્રકૃતિ ઠંડી અને પરિવાર એકઠું રહે તેમાં કોઈ શંકા નથી. તો આજે આ ગૌ પર્યાવરણ ચેતના પદયાત્રા ગૌશાળા ખાતે રોકાણ કરશે અને 31 વર્ષમાં સંપૂર્ણ ભારતની યાત્રા કરશે તેવું તેમનું અનુમાન છે. જય ગૌ માતા, જય ગોપાલ. આજે 9 વર્ષ પૂર્વ 4 દિસંબર 2012 મહારાણા પ્રતાપસિંહજી વિમુહે હલ્દી ગાઠી રાજસ્થાન સે 31 વર્ષ ગૌ પર્યાવરણ આધ્યાત્મ ચેતના પદયાત્રા કા શુભારંભ હુઆ. યે યાત્રા 31 વર્ષ તક અર્થાત 2042 તક સંપૂર્ણ ભારતવર્ષ મેં ભ્રમણ કરેગી. યાત્રા કા મુખ્ય ઉદ્દેશ્ય હૈ પર્યાવરણ કી રક્ષા, આધ્યાત્મ કા પ્રચાર હોકર કે અંધશ્રદ્ધા મિટે ઓર ગૌ માતાજી કે વૈજ્ઞાનિક મહત્વ કો સમજ કરકે સમાજ ગૌ માતા કી સેવા સે જુડે ઓર સુખી શ્રેષ્ઠ સંપન્ન શિવ જીવન જીએ ઓર ઇસી કે સાથ સાત્વિક સમાજ કે સાથ દેશ કી ઉન્નતિ. જય ગોપાલ, જય ગૌ માતા. મહુવા નાંગણે આજે હલ્દી ઘાટીથી શરૂ થયેલી ગૌ યાત્રા જેમને 9 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે, 31 વર્ષનું એ લોકોનો લક્ષ્ય છે પૂરા ભારત ભ્રમણ માટે. સ્વસ્થ ભારત બને અને ગાયની સેવા પૂરા ભારતમાં થાય અને સંપૂર્ણ ભારત ધાર્મિક બને અને સનાતન ધર્મને વળગી રહી અને સનાતન ધર્મના કાર્યો થતા રહે એવી પૂરેપૂરી નિષ્ઠાથી આ લોકો જે યાત્રા ચલાવી રહ્યા છે, એ યાત્રા આજે મહુવાને આંગણે આવી ખૂબ જ આનંદ થયો. થોડી ઓછી માત્રામાં પણ જેટલા પણ લોકો ધાર્મિક મહુવાની અંદર ભેગા થયા છે એ લોકોનો અમે અહીંયાથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. જય ગૌ માતા. લેડીઝ ડ્રેસ મટીરીયલ માટે મહુવા શહેરનું એકમાત્ર સ્થળ ઇનારા લેડીઝ એમ્પોરિયમ, તમારી પસંદગીનું એકમાત્ર વિશ્વાસુ સ્થળ એટલે ઇનારા લેડીઝ એમ્પોરિયમ. ખરીદી કરવા માટે અમારી શોપની એકવાર અવશ્ય મુલાકાત લેશો. લેડીઝ વેર વેરાયટીની વાત કરીએ તો જીન્સ, ટોપ, ચૂડીદાર ડ્રેસ, લેગીઝ અને ડિઝાઇનર કુર્તી અને ચિલ્ડ્રન વેર વેરાયટી પણ દરેક આઇટમો હાજર સ્ટોકમાં મળશે. હોજરી અને તમામ લેડીઝ કલેક્શન હાજરમાં જ મળશે, તો એકવાર અવશ્ય મુલાકાત કરશો જી. ઇનારા લેડીઝ એમ્પોરિયમ, સરનામું બરાબર નોંધી લેશો, ગાંધી પેલેસ, દાવડી ચોક, મહુવા. સોનાના વધતા ભાવ, કોળા ચકની અસર અને યુદ્ધની સ્થિતિને લઈ સોની બજારમાં મંદીનો માહોલ, તો આ બાબતને લઈ આપણે શરાફ બજાર એસોસિએશનના પ્રમુખ શૈલેષભાઈ શેતા સાથે વાત કરી. રશિયા અને યુક્રેન વચ્ચે સતત ચાલી રહેલા યુદ્ધના કારણે ભારતીય ગોલ્ડ માર્કેટ તૂટી ગયું છે. સતત ગોલ્ડના ભાવ અપડાઉન રહ્યા કરે છે. ભારતીય બજાર બંધ થયા પછી પણ ફોરેન માર્કેટ ચાલુ હોવાથી ગોલ્ડના ભાવમાં વધારો નોંધાતો જોઈ છે. આજ રોજ બજાર ખુલતા 10 ગ્રામ ગોલ્ડનો ભાવ 54,400 નોંધાયો હતો અને 55,000ની સપાટીએ ભાવ પહોંચ્યા બાદ 10 દિવસ બાદ 600 રૂપિયાનો નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. 49,000નો ભાવ 57,000ની સપાટીએ પહોંચીને 55,000 સુધી સ્થિર થયો હતો. હવે અચાનક 600 રૂપિયાનો ઘટાડો થયો છતાં ગ્રાહકો ગોલ્ડ ખરીદી શકતા નથી. આમે લગ્નની સિઝન છે નહીં અને હોળાષ્ટક બેસી જતાં માર્કેટમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. ગોલ્ડના ભાવ સતત વધતા હોવાથી મહુવા શહેરના જ્વેલર્સના શોરૂમમાં ખરીદી દેખાતી નથી અને ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં લગ્નની સિઝન આવતે કીલી હોવાથી ખરીદી સારી રહી હતી.
અને હવે એનાથી ઉલટી પરિસ્થિતિ દેખાઈ રહી છે। તો આ સમગ્ર બાબતોને લઈ આપણી સાથે મહુવા શરાબ બજાર એસોસિએશનના પ્રમુખ શૈલેશભાઈ શેતા જોડાઈ રહ્યા છે। જી શૈલેશભાઈ નમસ્કાર, હું શૈલેશ શેતા, પ્રમુખ શરાબ સોની એસોસિએશન મહુવા। મિત્રો, આજે મહુવા સમાચારના સત્વારે મહુવા સમાચાર જ્યારે અમારા આંગણે આવ્યું છે ત્યારે મહુવા સમાચારનો જે પ્રશ્ન છે કે બજારની અંદર જે મંદીનો માહોલ ચાલી રહ્યો છે તે બાબત તો મહુવાનો નહીં પણ સમસ્ત વર્લ્ડનો અને સમસ્ત દેશનો આ પ્રશ્ન છે। યુક્રેન અને રશિયાના યુદ્ધને હિસાબે MCX ની અંદર ઉછાળો આવતા સોનાના ભાવ ખૂબ આસમાને ગયા છે, ત્યારે સોની બજારની અંદર ખૂબ ઘરાકીની અંદર મોટો ફરક પડેલ છે। અને અત્યારે આ સમયની અંદર હોળાષ્ટક ચાલી રહ્યા હોય ત્યારે પણ મંદીનો ખૂબ માહોલ છે, ખરીદી એકદમ ઠંડી છે અને બજારની અંદર સોની બજારની અંદર ઘરાકી નહીવત છે। એના હિસાબે વેપારીઓ આજે થોડા મુશ્કેલીઓમાં છે। આજે કોરોનાની મહામારીઓ પછી, જે કોરોનાના કહેર પછી જે 2 વર્ષથી બજારની સ્થિતિ છે તે સ્થિતિ હજી સુધી યથાવત છે। આવતા સમયની અંદર વેપારીઓને જો નવી ઘરાકી નીકળે તો મોટી આશા છે અને આવતા સમયની અંદર બજારની અંદર ખરીદી નીકળે તો વેપારીઓ ખુશ થાય અને તેમના વેપાર ધંધા ધમધમતા રહે। આભાર શૈલેશભાઈ। KR ફેશન મહુવા શહેરમાં એક જ સ્થળ પર અનેકો વેરાયટી એક જ સાથે અમો આપીશું પારિવારિક સંપૂર્ણ સુવિધા। તો ચાલો KR ફેશનની મુલાકાતે, જ્યાં મેન્સવેર, લેડીઝવેર, ચિલ્ડ્રનવેર એક જ સાથે સમગ્ર વેરાયટી, યોગ્ય માપ સાઈઝ, તો લેડીઝવેરને લગતી તમામ યોગ્ય સાઈઝો સાથે મેન્સવેરમાં પેન્ટ શર્ટ, કોટન પેન્ટ તમામ આઈટમો દરેક સાઈઝમાં ઉપલબ્ધ। લેડીઝવેરમાં જેતપુરી સાડી, બાંધણી, રાજસ્થાની સાડી, ઘરચોળું, પાનેતર, ચણિયા ચોળી દરેક રેન્જમાં કુર્તી, ડ્રેસ મટીરિયલ, ક્રેકટોપ, ગાઉન હાજરમાં મળશે। ચિલ્ડ્રન વેરમાં ફ્રોક, કેપરી, ટી શર્ટ, બાબાશૂટ, નાઇટ ડ્રેસ નવા કલર, ડિઝાઇન અને યોગ્ય સાઇઝમાં ઉપલબ્ધ મળશે। તો સંપૂર્ણ પરિવારની ખરીદી કરવા એકવાર અવશ્ય મુલાકાત લેશો જી। KR ફેશન, સરનામું બરોબર નોંધી લેશો, સુવિધાવાળો ખાંચો, વિશ્વકર્મા મંદિરની સામે મહુવા। મોબાઈલ નંબર પણ નોંધી લેશો, જયદીપભાઈ 81 40 33 90 97, યશભાઈ 99 98 85 52 24, વિકીભાઈ 79 28 90 81। મહુવામાં ઉત્થાન સંસ્થા દ્વારા વિશ્વ મહિલા દિનની ઉજવણી કરવામાં આવી, તો બહેનોને દરેક ક્ષેત્રમાં આગળ વધવા સમજ પણ અપાય। મહુવા વિસ્તારમાં ઉત્થાન સંસ્થા દ્વારા આજરોજ વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવેલ અને ઉત્થાન પ્રેરિત શક્તિ મહિલા સંગઠનની સાધારણ સભા કરવામાં આવેલ। આ કાર્યક્રમમાં મહુવા વિસ્તારના 40 ગામોના 88 સભ્યો જોડાયા હતા અને તેમની સાથે ભેદોની ભીતોને તોડો અને સમાનતાની કડીને જોડો મુદ્દા પર બહેનોને સમજ આપવામાં આવેલ હતી। મહિલા દિવસનો હેતુ શક્તિ મહિલા સંગઠનના સભ્યો દ્વારા વાર્ષિક સાધારણ સભામાં સંગઠનની ચર્ચા કરવામાં આવેલ હતી। બસ સમાચારમાં આજે આટલું જ તે, ફરી સમાચાર સાથે કાલે મળશું, ત્યાં સુધી મહુવા સમાચારની સમગ્ર ટીમ વતી શુભરાત્રી।